હવે જોઈએ સમાચારો વિસ્તારથી. ઓલપાડ તાલુકાના માસમા ગામ ખાતે ફરજ બજાવતા માથા ફરેલ તલાટી વિશાલ બારૈયા તેના ઉપરી સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના જ કચેરીને તાળું મારી અને રફુ ચક્કર થઈ જતા તાલુકા વિકાસ અધિકારીએ કચેરીને સીલ કરી તપાસના આદેશો આપ્યા છે. ઓલપાડ તાલુકાની માસમા ગ્રામ પંચાયત હંમેશા વિવાદમાં રહી છે. આ પંચાયતમાં ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થયા છે. હાલમાં માસમા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી વિશાલ બારૈયા તેના સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના જ કચેરીને તાળું મારી અને પલાયન થઈ જતા તાલુકા વિકાસ અધિકારીએ કચેરીને સીલ કરી તપાસના આદેશો આપ્યા છે. જો કે આ માતા ફરેલ તલાટીએ ચાર્જ કે હિસાબ આપવાના બદલે નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું મોકલી આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. ડેપ્યુટી સમાજ મહાત્મા ગ્રુપ ગામ પંચાયત. સુભાષભાઈ, તમારા ગામની કેટલી વસ્તી છે અને હાલમાં જ ગામ પંચાયતના જે તલાટી ઓફિસ છે સીલ મારવામાં આવી, તાલુકા પંચાયત શા માટે સીલ કરવામાં આવી? અમારા ગામની વસ્તી 2011ની ગણતરી પ્રમાણે 2800 જેવી છે. તો સીલ કેમ શા માટે મારવામાં આવ્યું છે? તલાટી સાહેબ હાજર નથી થયા. શું કારણ હાજર? શું કારણ બતાવે? એ તો અમે જાણ તાલુકામાં તપાસ કરતા એવી જાણ થઈ કે સાહેબ મહિનાના રજા પર છે અને રાજીનામું પણ આપ્યું છે. વિકાસના કામ અટવાય છે, લોકોના દાખલા રહ્યા, વેરાની જે વસૂલાત છે અમારે બાકી, જે બી આવે વેરો ભરવા, તે અમારા પંચાયતને મોટું નુકસાન થાય છે અત્યારે. કે વેરા બાકી જે વસૂલાત બાકી છે તે વેરો આવતો નથી ને સાહેબ ચાલ્યા ગયેલા છે. શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે સાહેબ તાલુકા પંચાયત તાલુકાના સાહેબને અધિકારી જણાવવાનું કે કોઈ બી રીતે કોઈ બી ચલાટીને રેગ્યુલર કોઈ બી ચલાટીને અમને જલ્દીમાં જલ્દી મોકલી આપે. જી સાહેબ, માસમા ગામ પંચાયતનો તલાટીની ઓફિસ સીલ કરવામાં આવી છે, શા માટે સીલ કરવામાં આવી છે? લોકોના વિકાસના કામો અટવાય છે, શું કહેશો? તલાટી જે માસમાં છે વિશાલભાઈ, એમણે હમણાં 10 દિવસ પહેલાં નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામાની અરજી આપેલી હતી અને એના 4-5 દિવસ પછી એમણે 1 મહિનાની રજા મૂકેલી છે. એટલે એના કારણે અમારે અત્યારે હાલમાં બીજા તલાટીને વ્યવસ્થા કરેલી છે ચાર્જ આપવાની, અને એ રીતની વહીવટી પ્રક્રિયા છે હાલમાં. સાહેબ, સીલ કરવામાં આવ્યું છે, લોકોના દાખલા અને વિકાસના કામો, વેરો, આકરાણી બધું અટવાયું છે, ગામજનો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આનો કોઈ નિરાકરણ આવે, શું કહેશો? હવે એમાં એ તલાટી છે એમણે જે એમની જે ઓફિસ છે એમાં એણે સ્વૈચ્છિક તાળું મારી દીધું હતું અને ત્યાર પછી એ જતા રહ્યા છે. એટલે આપણે બીજા તલાટીને જ્યારે ચાર્જ આપ્યો ત્યારે તલાટી પાસે કોઈ રેકર્ડ હતું નહીં. એટલે આપણે અહીંથી વિસ્તરણ અધિકારીને ગામે સ્થળ ઉપર મોકલેલા હતા અને હાલમાં એમને કચેરીની પૂર્વ મંજૂરી વગર સીલ ખોલવાની મનાઈ કરવામાં આવેલી છે. એટલે તાત્કાલિક અમને ફરજ પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. સાહેબ, કોઈ એક્શન લેવામાં આવશે ખરા તલાટી સાહેબ? હા, આગળ જે રેકર્ડ જે સીલ કરવામાં આવ્યું છે એની તપાસ કરીશું પ્રાથમિક, અને આગળ જે પણ કાર્યવાહી નિયમાનુસાર કરવાની થશે એ કરવામાં આવશે. જી, શું નામ આપનું? નટવરભાઈ હીરાભાઈ. નટવરભાઈ, તમારે ગામ પંચાયત પર આવ્યા છો, શું શા માટે આવ્યા છો અને પેલી ઓફિસ શા માટે સીલ કરવામાં આવી? ઓફિસમાં છે ને ભ્રષ્ટાચાર ચાલે છે, લગભગ 2002થી હું જોતો આવ્યો છું. તમારે વેરો ભરવાનો છે, લોકો વિદ્યાર્થીઓ દાખલાનું કામ અટવાય, શા માટે અટવાયું? આ પંચાયત તલાટી એ ગેરહાજર છે, રજા પર ઉતરી ગયા છે. શાના કારણે રજા પર ઉતરી ગયા? એ શાના કારણે? ભાઈ, ભ્રષ્ટાચાર જ છે અંદર. મારું નામ ધર્મેશભાઈ અમૃતભાઈ પટેલ છે, હું વોર્ડમાં ચૂંટાયો છું. અમે સરપંચની ચૂંટણી થઈ પછી અમે ચૂંટાયા છે, અમને ડેપ્યુટી સરપંચનું બી અમે પદ આપ્યું છે, પણ અમને તલાટી તરફથી અને જૂના સરપંચ તરફથી અમને કોઈ ચાર્જ આપવામાં આવ્યો નથી. બરાબર, આજે તલાટી રજા પર ઉતરી ગયો છે પણ અમને કોઈ એમને સૂચન આપ્યું નથી. ઓફિસ સીલ શા માટે કરવામાં આવ્યું? ઓફિસ તો સીલ TDO સાહેબ આવીને કરી ગયા છે, પણ અમને ખબર નથી કે શાના માટે સીલ કરી ગયા છે. તપાસ કરી ખરી? અમે તપાસ કરી, પણ એ ભાઈ તો રજા પર ઉતરી ગયા અને એવું બી ખબર પડી છે કે એમણે રાજીનામું આપી દીધું છે. આજે અમારા ગામના જે 3400ની વસ્તી છે ને ગામ લોકો આજે બહુ 5-6 દિવસથી બહુ હેરાન થાય છે, કેમ કે કોઈ આવકના દાખલા કરાવવા છે, કોઈએ વેરો ભરવો છે. આજે બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે માસમાં. આજે વારંવાર વોર્ડ પર સરપંચ પર બધા પર ફોન આવે છે, પણ અમે કયા હિસાબે કામ કરીએ? આજે કોઈ અમારી પાસે તલાટી હોવો જોઈએ ને. અમે ઉપર બી સાહેબને રજૂઆત કરી, હજુ કોઈ સાહેબ અમને કોઈ તલાટી અમારા ગામમાં મૂક્યો નથી. અમને
એટલે મારી એક જ સાહેબને રજૂ કરી એમને ઓપ્શનમાં અમને કોઈ સારો તલાટી આપે અને અમારા ગામમાં સારું કામ થાય ને અમને સરપંચને ડેપ્યુટી તરીકે અમને પૂરેપૂરી ફરજ કરવાની ક્ષમતા મળે એવું હું સૂચન કરું છું સાહેબ.